જંબુસરના એસ્ટ ડેપો પાસેના વિસ્તારમાં આવેલ નુરાની મસ્જિદ અને અન્ય ધાર્મિક સ્થાનકોની આસપાસની નરકાગાર સમાન ગંદકી અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવેલ છે. જંબુસરનગરના એસટી ડેપો પાસે આવેલ નુરાની મસ્જિદ અને અન્ય ધાર્મિક સ્થાનકોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. અઝીઝ હસનભાઈ તેમજ અન્ય ટ્રસ્ટીઓ તેમજ નમાજીઓના જણાવ્યા પ્રમાણે મસ્જિદ ખાતે જવા આવવા પારાવાર સમસ્યા ગંદકીના કારણે પડી રહી છે. અન્ય ધર્મના સ્થાનકો ખાતે પણ ભક્તોને જવા આવવામાં તકલીફ પડી રહી છે. ગંદકીની સાથે ભૂંડ અને અન્ય પશુઓનો ત્રાસ વધી ગયો છે. આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. અમે એમને જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ આની અમે મૌખિકમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી આનો કાયમી નિકાલ થતો નથી. જ્યારે જ્યારે અમે નગરપાલિકામાં આની જાણકારી આપી ત્યારે ત્યારે એમણે ટેમ પરવાળે અમને સહકાર આપીને એનું કામ કરાવેલું છે, પણ અમે હવે એનાથી કંટાળીને થાકી ગયા છીએ. અમે કાયમી ધોરણે આનો નિકાલ કરવાની માંગણી સાથે અહીંયા આવેલા છીએ. અમને આશા છે કે નગરપાલિકાના અધિકારીઓ શ્રી અમને સહકાર આપશે અને અમારી વાત સાંભળીને અમારા કામનો નિકાલ કરશે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા 5 વર્ષથી અમે આવેદનપત્રો આ નગરપાલિકા, મામલતદાર ઓફિસ, દરેક જગ્યાએ આપીએ છીએ, પણ ગામની એટલી ખરાબ હાલત છે કે ના છૂટકે અમારે મૌન રેલીનું આયોજન કરી જંબુસર શહેરની જનતા જાગૃત થાય અને અધિકારીઓ દ્વારા જંબુસર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને આ ગંદકી કાયમ માટે દૂર થાય એના માટે આ એક આશા લઈને આ જગ્યાએ અમે આવ્યા છીએ. અને અધિકારી અને પાલિકા પ્રમુખ ભાઈ અમે આશા રાખીએ છીએ કે આ જે સમસ્યા છે તેનો સત્વરે ઉકેલ આવે, નહીં તો અમારા આગળના જે કંઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે એના માટે અમે આગળની કાર્યવાહી કરીશું.